કેવા ઉપવાસ થાય બતાવવું જોઈએ. દરેક જનતા બહાર આવે એનો વિરોધ કરે, સરકાર ખોટા પગલાં નથી લેતી એવું સરકારને ખબર છે. કેવી રીતે માફ થઈએ, અમારે હોમ લોન છે નથી એમ નહીં, અમે ખોટા આંદોલન નથી કરતા. તેથી આ રીતે એનો સપોર્ટ કરવાનું બંધ કરી દે, મીડિયા પણ બંધ કરી દે, એમને હાથ જોડીને વિનંતી છે. આ બધા પોલીસવાળા ખોટી રીતે હેરાન થઈએ. દરેક અમદાવાદીને મારો પ્રશ્ન છે, અહીંયા આવે અને આનો વિરોધ કરે બસ. હવે હું પણ અહીંયાથી નથી જવાનો અને પોલીસવાળાને મહેરબાની કરી કે મને અહીંયાથી હટાવે નહીં. દાદાગીરી કરો પોલીસ વાળા જોડે ખોટી ખોટી, નીકળી જાઓ. કેવી રીતે નીકળવાનું? પણ આ નથી હેરાન કરતો મીડિયા ને ખોટી રીતે યાર, બધાને તમને હેરાન કરે જ છે ને યાર, કેમ નથી કરતો? બધા આવશે, અમે અહીંયા આવશે, બધી જનતા છે ને, બીક ના મારે નથી બોલતી. આ પટેલ સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યો સાહેબ. તમે કોના માટે બીવો છો આવી રીતે? આ એકલો દાદા થઈ ગયો છે, બીજી પબ્લિક નથી? કેમ બીવો છો તમે? મીડિયા લઈ લેજો, એટલે કોઈ લાઈવ નહીં લેતા, એટલે એમનું લઈ લેજો. એ કેમ નહીં લાઈવ લેતા? અત્યારે કેમ મોટા બધા 15 દિવસથી એક માં એક પોલીસ દોર દોર કરશે. અહીંયા દરેક માણસ આવશે. અને જો અમદાવાદની પબ્લિક હિજડા જેવી હોય તો ઘરમાં બેહીને ટીવી જોવા અને તમાશો જોયા કરે બસ, બીજું કઈ નહીં. સાચે હું સવાલ જોવો જો કરું છું મીડિયા. આ પોલીસ વાળા કેટલા હેરાન થાય, એની પાસે પૂછાય છે એમ, બધા તારી પાસે પૂછાય ને એમ, દોડ દોડ કરવાનું ટાકા તો નહીં આવીને બહાર બેહીને ઉપવાસ કરશે. હોસ્પિટલમાં ચાર દાડા થઈ ના આવ્યો, હવે તાજો માજો થઈ ના આવ્યો, હવે પાછો એ કરશે ઉપવાસ. અને તમને કેમ નતા હોસ્પિટલમાં નતા જવા દીધા? કેમ નતા જવા દીધા? અંદર તાજો માજો થઈ ગયો ને બે દાડા, હવે પેટ ભરાઈ ગયું એનું, હવે પાછા નાટક ચાલુ કર્યા છે એના. તો મારે પણ નાટક કરવા પડે ને, હું બી જનતા છું. અને સરકારે જો એનું દેવું માફ કરવું હોય તો મારી હોમ લોન માફ કરી દો, મારે હોમ લોન છે, કેમ નથી?